हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल टार्गेट विथ कॉलेज स्टूडेंट। मित्रों, आपणे आना आगळना चेप्टर में आपणे जोयेलुं अकाउंटिंग सिक्स नुं जे एक चेप्टर छे शाखाना हिसाबो, तो आपणे आजे शाखाना हिसाबो वात करीशुं। तो शाखाना हिसाबोमां पहेलुं तो के शाखाना हिसाबो आपणे शा माटे बनावीए, तो आपणे मानो के कोई कंपनी आपणी छे तो आपणे तेनी एक नवी ब्रांच खोलीए छीए बीजा शहेरमां। एटले के आपणे कोईपण शाखामां खोलीए तो आपणे तेना हिसाबो राखवा माटे आपणे एक आ शाखाना हिसाबो चेप्टर आवे छे। तो आपणे जोईए के चार शाखाना हिसाबोमां आपणे शुं शुं आवे, तो एमां आपणे टोटल चार खाता आवे छे, जेमां पहेलुं छे पेटा रोकड़ खातुं, बीजुं सूरत खातुं, ત્રીજું વેપાર ખાતું અને ચોથું નફા નુકસાન ખાતું। અને એક થોડી ઘણી વિગત હોય તો એક બી ખાતા વધારાના આવે છે, તો મેઇન તો આ ચાર ખાતા જ આવે છે, જેનું સિમ્પલ ફોર્મેટ છે વિગત રૂપિયા વિગત રૂપિયા, જેમાં આપણે જોઈએ તો તેને આ નમૂના તરીકે આપણે જોઈએ તો તેમાં આપણે જોઈએ તો પેલા પેટા રોકડ ખાતું, તો પેટા રોકડ ખાતામાં આપણે શરૂઆતની બાકી આવે છે જે આપણને આપેલી હોય છે રોકડ ખાતા તરીકે। ત્યારબાદ છે મુખ્ય ઓફિસ પાસેથી મળેલી પેટા રોકડ, જે પણ આપણને આપેલી હોય છે। પરચુરણ ખર્ચ, જે આપણને આપેલા હોતા નથી તે આપણે તફાવત તરીકે મળે છે, એટલે કે આખર બાપે આપણને આપેલી દીધી હોય છે અને આપણને પરચુરણ ખર્ચ ગોતવાનો હોય છે તેમાંથી। ત્યારબાદ છે મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતાનો નમૂનો, એટલે કે આપણે કોઈ બ્રાન્ચ ખોલી છે તો તે આપણે તેના ખાતામાં ચોપડો જે મેઇન પત્રક છે, જેમાં આપણે જોઈએ તો બાકી આગળ લાવ્યા, જેમાં માલનો સ્ટોક, રોકડ સિલક, પેટા રોકડ, ફર્નિચર ખાતે અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે, આ બધી વિગતો આપણને કાચા સર્વેમાં આપેલી હોય છે રકમમાં। બીજું છે શાખાને મોકલેલ માલ ખાતે, તે આપણે મોકલેલ માલ ખાતે લખવાનું છે। રોકડ કે બેંક ખાતે, જેમાં મળેલ પેટા રોકડ આપણે લખવાની છે શાખા પાસેથી, બેંક ખાતે, રોકડ ખાતે, શાખાના ખર્ચાઓ એટલે કે શાખાને જો આપણે રિપેરિંગ ખર્ચ કે વગેરેનો ખર્ચ, પગાર ભાડું વગેરે આપણે તે આપણે લખવાનો છે। નફો એ તફાવત આવે, ત્યારબાદ છે બાકી આગળ લાવ્યા, જેમાં નહીં ચૂકવેલ ખર્ચા લખવાના છે, નહીં ચૂકવેલ ખર્ચા જ ફક્ત જમા સાઈડ લખવાના છે। રોકડ કે બેંક ખાતે, જેમાં વેચાણથી મળેલ રોકડ રકમ એટલે કે વેચાણ કરવાથી આપણને જે રકમ મળી તે આપણે લખવાની છે। શાખાને મોકલેલ માલ પરત કરે, એટલે કે જો શાખાને આપણે માલ મોકલ્યો છે પણ તે પરત કરે તો તે આપણે દર્શાવવાનો છે। ત્યારબાદ છે બાકી આગળ લઈ ગયા, તો બાકી આગળ લઈ ગયા તેમાં આ બધી જ વિગત આવશે, પણ રકમ બદલાઈ જશે એટલે કે આપણે જે વધારો ઘટાડો થયો તે બાદની આપણે કિંમત લખવાની છે, જેમાં આપણે માલનો સ્ટોક, રોકડ સિલક, પેટા રોકડ, ફર્નિચર ઘસારા બાદ કિંમત, અગાઉથી ચૂકવેલ ખર્ચા અને ખોટ, જો આપણે તફાવતમાં મળે તો આપણને ખોટ કે નફો જે મળે તે આપણે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાનું છે। તો ત્યારબાદ આપણે જોઈએ કે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમતે માલ મોકલ્યો હોય ત્યારે શાખાને મોકલેલ માલ ખાતું બનાવવું, એટલે કે શાખા ખાતે પરત માલ એટલે કે પરત માલ આવ્યો તો આપણે તે દર્શાવવાનું છે, આપણે આગળના ખાતામાં દર્શાવેલું। ત્યારબાદ છે વેપાર ખાતે લઈ જવાની કિંમત કીધી હોય આપણને, ત્યારબાદ છે શાખા ખાતે મોકલેલ માલ વાર્ષિક હિસાબોને ધોરણે હિસાબો રાખવા, તો શાખાનું વેપાર ખાતું પણ બનાવવાનું છે કમ્પલસરી, જેમાં શરૂઆતનો સ્ટોક જે શાખાને મોકલેલ માલ આપણે હોય તે તરીકે, માઇનસ શાખાએ પરત કરેલ માલ એટલે કે શરૂઆતનો સ્ટોક હોય તેમાંથી આપણને શાખાએ પરત કરેલો માલ હોય તો તે આપણે માઇનસ કરીને દર્શાવવાનું છે। ત્યારબાદ તેમાં મજૂરી, લારી ભાડું અને કાચો નફો તફાવત આવે તો આપણે ખબર છે કે વેપાર ખાતામાં આપણને ખર્ચાઓ આવે। ત્યારબાદ છે આ બાજુ વેચાણ, આખરનો સ્ટોક, વધેલો માલ સામાન અને કાચે ખોટ તફાવત તરીકે, કાચે ખોટ કે કાચો નફો આવે તે આપણે નફા નુકસાન ખાતા લઈ જવાનું છે। ત્યારબાદ છે નફા નુકસાન ખાતામાં આપણે જોઈએ તો પગાર, ભાડું, કરવેરા, સ્ટેશનરી ખર્ચ, તાર ટપાલ ખર્ચ, પરચુરણ ખર્ચ જે આપણે તફાવત તરીકે આપણે લીધો પહેલાં ખાતામાં, ઘસારો વગેરે તફાવતનો રકમ આપણે ચોખ્ખો નફો આવે તે તરીકે લખવાનું છે। ટૂંકમાં સામાન્ય રીતે ખર્ચા આપણને જે આવે તે નફા નુકસાન ખાતામાં દર્શાવવાના છે। ત્યારબાદ જમા સાઈડ આપણે જોઈએ તો કાચો નફો આપણને મળેલો હોય વેપાર ખાતા તરફથી તો આવકો અને તફાવતમાં રકમમાં જો આપણે ખોટ આવે તો લખવાની છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, આપણે આટલી શાખા ખાતાની વિગતો છે, વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, થેન્ક યુ।